મહત્વના સમાચાર અમરેલીથી સામે આવ્યા છે. તો અમરેલી સાંસદ નારણ કાછડિયાનો ચૂંટણીના મતદાન બાદ બળાપો કાઢ્યો. 35 થી 40 વર્ષથી હું ભાજપ સાથે જોડાયેલો છું ને કાર્યકર્તા સાથે જોડાયેલો છું તેવું નારણ કાછડિયા જણાવી રહ્યા છે. કાર્યકર માટે રાત્રિના પણ કોલ કરજો, તમારા માટે દોડ્યો આવીશ તેવું પણ નારણ કાછડિયાએ જણાવ્યું છે. આ અંતર્ગત તેઓએ વધુમાં જણાવ્યું છે કે ભાજપના કાર્યકર્તાઓને ધમકીઓ આપીને તોડવાની ધમકીઓ આપતા હતા અને પોલીસની ધમકીઓ આપતા હતા. આ અંતર્ગત કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નારણ કાછડિયાની નારાજગી બહાર આવી છે. તો કોંગ્રેસને પ્રોત્સાહન મળે, ટિકિટ મળે ને ભાજપના કાર્યકરને સામે બેસવું પડે તે વ્યાજબી નથી તેવું પણ તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો ભાજપની વિશાળ કાર્યકર્તાઓની ફોજ હોવા છતાં વિપક્ષ હંફાવે છે. અમરેલી લોકસભામાં 1.5 લાખ મત ઓછા પડ્યા છે તેવું નારણ કાછડિયા જણાવી રહ્યા છે. તો 2019ની વાત કરીએ તો 2019માં 2 લાખ ઉપરાંતની જીત હતી અને જિલ્લા પંચાયત કે એક પણ ધારાસભ્ય ન હતા, છતાં પણ ભાજપને લીડ મળી તેવું પણ તેઓએ જણાવ્યું છે. તો અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર અંગે સિલેક્શનમાં 23 લાખની વસ્તી અને 17 લાખ મતદાતાઓનો ભાજપે ડ્રો કર્યો છે તેવું જણાવ્યું છે. તો દિલીપ સંઘાણી, મુકેશ સંઘાણી, બાવકુ ઉધાડ તેમજ ડોક્ટર કાનાબાર, હિરેન હિરપરા જેવા ભાજપમાં મજબૂત ચહેરાઓ હતા તેવું પણ નારણ કાછડિયા જણાવી રહ્યા છે. ગુજરાતીમાં થેન્ક યુ ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી તે ભાજપના કાર્યકર સાથે ડ્રો કર્યો છે તેવું પણ તેમણે જણાવ્યું છે. તો સમગ્ર મામલે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત કાનબારાએ વ્યાજ કરતા જણાવ્યું હતું કે અબ પસ્તાય ક્યા જબ ચીડિયા ચૂક ગઈ ખેત. ઉમેદવાર પસંદગી માટે ક્યાંક ને ક્યાંક પાર્ટી મિસગાઈડ થઈ ગઈ હોય તેવું બની શકે અને ઉમેદવારની પસંદગીમાં થાપ ખાધી હોય તેના કારણે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વિરોધ જોવા મળી રહ્યો હતો. સમગ્ર મામલે કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરે જણાવતા કહ્યું છે કે નારણભાઈ કાછડિયાએ જે કંઈ કહ્યું છે તે સત્ય કહ્યું છે. પ્રચાર દરમિયાન ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નિષ્ક્રિય જોવા મળ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક ભાજપમાં આંતરિક વિવાદ ચૂંટણી દરમિયાન રહ્યો હતો તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે, રોબસ્ટ સિસ્ટમ કહેવાય ને. નીચેથી કાર્યકર્તાઓના ફીડબેક લેવાય, હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય, સંકલન થાય, આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે. પણ આજે પાર્ટી વિશાળ બની છે, અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે, અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે. એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે, કોમ્પિટિશન છે, મહત્વાકાંક્ષા પણ હોય બધાને. એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો. આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી. પછી ઘણીવાર પોતાને માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં. આ વખતે આ બધું બની રહ્યું છે. નારણભાઈએ કદાચ એનો પોતાનો વ્યક્તિગત અભિપ્રાય ચોક્કસપણે આમાં ખુલીને આજે વ્યક્ત કર્યો છે. ઉમેદવારની ક્વોલિટી બાબતમાં કે એની ગુણવત્તા બાબતમાં હવે મને લાગે જ્યારે ચૂંટણી પૂરી થઈ ગઈ છે ત્યારે વધારે કશું કેવું એ બરાબર ન ગણાય. અપસ્તાએ ક્યા જબ ચીડિયા ચૂક ગઈ ખેત, આખો પ્રોસેસ જ પૂરી થઈ ગઈ છે. એટલે મને લાગે આના ઉપર વધારે હવે કંઈ ટીકા ટિપ્પણ કરવું મને નથી લાગતું યોગ્ય. અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ આજે જે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે આ તકે હું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદને ખૂબ હૃદયપૂર્વકના ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું. કારણ કે એમણે સત્ય લોકોની સામે લાવ્યા કે ભારતીય જનતા પાર્ટીની અત્યારની આંતરિક પરિસ્થિતિ શું છે. જે ગઈકાલની ઘટના થઈ કે જેમાં જયેશભાઈ રાદડિયાની જીત થઈ એમાં પણ હું અભિનંદન આપીશ માનનીય દિલીપભાઈ સંઘાણીને કે જેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઉઠીને જે સત્યનો સાથ આપવો જોઈએ આપોને જયેશભાઈ રાદડિયાની જીત થઈ ખેર આ તો એમનો આંતરિક મામલો છે. પણ જે પ્રમાણની પરિસ્થિતિ અને કકળાટ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ઉદ્ભવ થઈ રહ્યો છે ત્યારે હું હંમેશાથી કહેતી આવી છું કે હાથના કૈરા હૈયે વાગે છે. જે આ એ જ ભારતીય જનતા પાર્ટી છે કે જેણે
કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કંઈ બાકી નથી રાખ્યું, ત્યારે અત્યારે જ્યારે એમની પરિસ્થિતિ એ જ સ્તર સુધી જઈ રહી છે, એ જ જે પ્રમાણેના સ્ટેટમેન્ટ કોંગ્રેસ પાર્ટી માટે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓએ આપેલા હતા, આ તકે હું એમને વિનંતી કરું છું કે અત્યારની જે ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે પણ એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની વચ્ચે આવીને મીડિયાની સામે આવીને આપે એવો હું આપ સૌના મીડિયાના માધ્યમથી અનુરોધ ભારતીય જનતા પાર્ટીના એક એક નેતાઓને કરું છું. ધન્યવાદ.